નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં અંગ્રેજી વ્યાકરણમાં આપણે એક બીજો નાનકડો ટોપિકનો અભ્યાસ કરવાના છીએ, જેનું નામ છે આઈધર ફોર એન્ડ નાઈધર નોટ. હવે આ ટોપિક જે છે એ આમ તો એક ફંક્શન કરીને ટોપિક આવે આખો મોટો, જેમાં આવા નાના નાના બધા ટોપિકનો સમાવેશ થયેલો હોય. તો એ ટોપિકમાં ફંક્શન્સ ના અંતર્ગત આપણે આઈધર અને નાઈધર નો એ અભ્યાસ કરવાનો છે. હવે કઈ રીતે પૂછાય તો તમારે ઓળખવાનું પણ આવે કે કયું ફંક્શન છે, આઈધર વાળું કે નાઈધર નો વાળું વાક્ય તમને આપવામાં આવે તો આ કયું ફંક્શન છે કે તમારે ઓળખવું જોઈએ. એક એ પૂછાય કૌંસમાં એ ફંક્શન આપેલા છે. બીજું તમને પૂછાય કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, એટલે કે અડધું વાક્ય આપ્યું હોય, આઈધર વાળું વાક્ય હોય તો ઓર વાળું વાક્ય, નાઈધર વાળું વાક્ય આપે તો નોર વાળું વાક્ય પૂરું કરવાનું પૂછે. તો એ શીર્ષક અંતર્ગત આપણા જે રેડી રહેલું છે 9મા ધોરણનું, એમાં ઘણા બધા ટોપિક આપેલા છે, એમાં આ ચોથો ટોપિક છે. 198 અને 199મા પેજ ઉપર આપણને આ ટોપિક જોવા મળે. તો આમ તો નાનકડો ટોપિક છે પણ સરસ મજાનું શીખવા જેવું છે. અમે અંગ્રેજી ગ્રામર છે એ નિયમો ઉપર આધારિત હોવાથી જો આપણને આવડે તો બહુ મજા મળે એવા આ ટોપિક નાના નાના આપણને આમાં જોવા મળે છે. તો હવે આપણે આઈધર અને નાઈધર નો અભ્યાસ શરૂ કરશું. તો સૌ પહેલા તો આપણે મુદ્દા જોઈએ એના. આ તમને સંયોજકો છે, એટલે કે બે વાક્યને જોડનારા શબ્દ જેને આપણે કન્જંક્શન કહીએ છીએ એ છે, બરોબર. તો આ બંને જોઈએ.
વાક્યમાં સમાન છે, કોમન છે. આ કોમન છે એનો ઉપયોગ આપણે એક જ વાર કરવાનો રહેશે. હવે બાકી શું વધ્યું? તો કે બાકી આ બે વધ્યું. શું વધ્યું? એન એપલ અને એન ઓરેન્જ. આ બે જે વધ્યા એમાં એકની આગળ આઈધર અને બીજાની આગળ ઓર દુકાન. પણ તમને પ્રશ્ન થશે કે એન તો સરખા છે, તો એનું શું કરવું? એન સરખા છે પણ આપણે જે છેલ્લો નિયમ હમણાં ભણ્યા કે આર્ટિકલ કોમન નીકળે નહીં, પ્રેપોઝિશન કોમન નીકળે નહીં, તો એ નિયમને અનુરૂપ આપણે આર્ટિકલ એન આઈધરની પહેલા પણ અને ઓરની પહેલા ચાલુ રાખશું. જો હું આ વાક્ય લઉં હી ઇટ્સ એન પછી આઈધર એપલ ઓર ઓરેન્જ કરું તો મારું વાક્ય ખોટું પડે. આપણે કઈ રીતે જવાબ તૈયાર કરવાનો? હી ઇટ્સ આઈધર એન એપલ ઓર એન ઓરેન્જ, બરાબર. તો હવે બીજું વાક્ય જોઈએ છે, નકાર વાક્ય છે. શી ડઝ નોટ પ્લે, શી ડઝ નોટ સ્ટડી. આમાં શી ડઝ નોટ એ કોમન નીકળે છે અને આપણી પાસે વધે છે બે ક્રિયાપદ. આપણે નિયમ જોયો બે આ સમાન વસ્તુ એમાં કર્તા આવે, ક્રિયાપદ પણ આવે, કર્મ પણ આવે, વિશેષણ, કોઈ પણ બે અસમાન બાબતોને આપણે આગળ વધી જોડી શકીએ. અહીંયા કયા બે શબ્દ આપણે જોડીએ છીએ? બે ક્રિયાપદ. હવે આપણે આ વાક્યને નાઇધર નોટથી જોડશું અને નાઇધર નોટથી જોડશું ત્યારે આપણે નોટની જરૂર નથી. નોટ નીકળી, હવે નોટ ની જરૂર નથી એટલે સહાયકારી ક્રિયાપદ. ડઝ ની પણ જરૂર નથી. અહીંયા આપણે નિયમ જોયો કે ડુ ડઝ હોય તો તે નીકળે છે, પણ ડઝ હોય તો ક્રિયાપદને નિયમ મુજબ એસ કે કેસ પ્રત્યય લાગે. હવે આપણે આ વાક્યને જોડશું ત્યારે કોમન ખાલી નીકળ્યું છે, બરોબર. હવે અસમાન બે ક્રિયાપદ છે, તેમાં એકની આગળ આપણે લાઇટર મૂક્યું, બીજાની આગળ નોટ મૂક્યું. એમ કરતા કરતી વખતે આપણે શું કર્યું? તો કે એસ કે ઈએસ પ્રત્યે નિયમ મુજબ મૂક્યા. દાખલા તરીકે પ્લે ક્રિયાપદ છે તો એને ખાલી એસ લાગે છે, બરાબર. વાય છે છેડે, પણ વાય ની પહેલા અહીંયા સ્વર છે તો વાય નો વાય જ એને એસ પ્રત્યે લાગે. અહીંયા સ્ટડીમાં પણ વાય છે પણ વાય ની પહેલા ધી જે છે એ શું છે? વ્યંજન છે. તો જો વાયની આગળ વ્યંજન આવ્યો તો શું કરવાનું? વાયનો હાઈ કરીને યસ. આમ નિયમ પ્રમાણે આપણે અહીંયા એસ લગાવ્યો, અહીંયા વાયનો હાઈ કરીને યસ લગાવ્યો. તો હવે આપણું વાક્ય શું તૈયાર થયું? શી નાઇધર પ્લેસ નોર સ્ટડીઝ, બરાબર. એટલે આપણે બે ક્રિયાપદ જોયા, બે કર્મ જોયા, હવે આપણે બે કર્તા જોઈશું. મીના કેન ડાન્સ, લીના કેન ડાન્સ. આ બે વાક્ય છે એમાંથી કોમન શું નીકળ્યું? તો કે કેન ડાન્સ, કેન ડાન્સ એનો ઉપયોગ આપણે એક જ વાર કરવાનો. જે વસ્તુ કોમન નીકળે છે એનો આપણે ઉપયોગ સરખી, કોમન મીન્સ સરખી, એનો ઉપયોગ એક જ વાર કરવાનો. એટલે અહીંયા આપણે કેન ડાન્સ છેલ્લે મૂક્યું, કારણ કે આપણે બે કરતા જોવાના છે. તો મીના અને લીના બે કરતા છે, અસમાન છે. તો એમાં એકની આગળ આઈધર, બીજાની આગળ ઓર. આઈધર મીના ઓર લીના, બરાબર. હવે મીના આગળ આપણે આઈધર મૂક્યું, આઈધર મીના પછી ઓર લીના. કેન ડાન્સ, કેન ડાન્સ અહીંયા બે વાર હતું, એનો ઉપયોગ આપણે એક જ વાર કરવાનો. પછીનું વાક્ય જોઈએ જેમાં મેં ડીડ નો ઉપયોગ કરીને વાક્ય લીધું છે. હી ડીડ નોટ વિન ઇન ધ ક્રિકેટ મેચ. હી ડીડ નોટ વિન ઇન ધ વોલીબોલ મેચ. એ ક્રિકેટ મેચમાં પણ ન જીત્યું અને વોલીબોલ મેચમાં પણ ન જીત્યું. આમાં કોમન શું નીકળ્યું? તો કે હી ડીડ નોટ વિન, હી ડીડ નોટ વિન. આ બે કોમન નીકળ્યા છે. હવે તમે કહેશો કે અહીંયા તો ઇન પણ કોમન છે અને અહીંયા ધ પણ કોમન છે, તો ફરી પાછા આપણે એના નિયમ તરફ દ્રષ્ટિ કરીએ તો આર્ટિકલ અને પ્રેપોઝિશન કોમન નીકળે નહીં. તો આ નિયમને આપણે આધે કરીને ઇન ધ કન્ટિન્યુ રાખવું પડે. હવે આપણો નિયમ છે કે નોટ કાઢી નાખવાનું, નાઇધરથી જોડી દેવાનું,
નથી. હવે આપણી પાસે કીધું કે વિન, પણ વિન ને આપણે એમનેમ નહીં મૂકી શકીએ. વિન નું આપણે ભૂતકાળ કરવું પડે. જેમ આપણે લખ્યું છે કે દીર્ઘકાળી તરીકે ત્યારે મુખ્ય ક્રિયાપદ ભૂતકાળમાં મુકાય છે. તો અહીંયા આપણે વિન જે ક્રિયાપદ છે એનું ભૂતકાળ સ્વરૂપ વન મૂકવું પડે. હિ વન નાઇધર ઇન ધ ક્રિકેટ મેચ નોર ઇન ધ વોલીબોલ મેચ. તમારો જે આ વિડીયો આવે એમાં સાથે નોટ પણ હશે. અસ્તુ આભાર.